અંતિમ છ વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભરીશું અંગ્રેજી ઇંગ્લિશ એનું એસાઇનમેન્ટ. ભાગ એક આપણે અગાઉ પિરિયડ દરમિયાન જોયો, આજે જોઈશું ભાગ બે. ભાગ એકમાં પ્રશ્ન એક અને પ્રશ્ન બે જોયો, સમજ્યો, અભ્યાસ કર્યો અને સાથે સાથે ખાસ એનું લેસન પણ કર્યું. હવે આજે આપણે ભાગ બે જોઈશું અને એનું લેસન પણ ફરજિયાત આપણે કરીશું. તો હવે ચાલુ કરીએ ભાગ બે. યુનિટ થ્રીનો છે પ્રશ્ન ત્રણ એ. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે ઇંગ્લિશના અસાઇનમેન્ટમાં ચિત્ર જ છે, ચિત્ર હશે, કૌંસ આપેલા હશે, એટલે આના કોઈ ભૂલ ના પડે તે ખાસ ધ્યાન રાખજો. ચિત્રો જોઈ, પ્રશ્નો વાંચી, કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. તો ચલો જોઈએ. પહેલું છે પતંગનું ચિત્ર, વોટ ઇઝ ઇટ. અગાઉ પણ આપણે પ્રશ્નો આવી ગયા કે તે શું છે, તો ઇટ ઇઝ એ બુક, તે ચોપડી. ના, ઇટ ઇઝ એ કાઇટ, કાઇટ એટલે કે પતંગ. તો સાચો જવાબ છે ઇટ ઇઝ અ કાઇટ. જવાબ આપણને આવડે છે, પરીક્ષામાં લખ્યો. પણ ઇટ ઇઝ એ તો ખાઈ ગયા, એ લખાયો નહીં, તો સ્પેલિંગ એટલે કે ભૂલી ગયા આપણે. તો વાક્ય કેવું થાય? ખોટું. ખાસ ધ્યાન રાખવાનું. વાંદરો, મંકી. વોટ ઇઝ ધીશ, આ શું છે? ધીસ ઇઝ એ મંકી. ધીસ ઇઝ એ ડોન્કી, આ ગધેડો છે, આ મંકી છે. તો આ વાક્ય સાચું. હવે બસ. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ એ બસ. ઓહો, અને ઇટ ઇઝ એ બસ. બંનેમાં બસ આપી છે, વાક્યમાં કન્ફ્યુઝ થઈ ગયા. પણ આપણે જોવાનું ધીસ, આપણે શું જોવાનું? ધીસ. તો કયા વાક્યની શરૂઆત ધીસથી થાય છે? જ્યારે કન્ફ્યુઝ થઈ જઈએ ત્યારે ખાસ જોઈ લઉં કયા વાક્યની શરૂઆત ધીસ, કે જે છેલ્લો આપ્યું હોય એનાથી થાય છે. તો આપણે ધીસ ઇઝ એ બસ, આ વિધાન આપણું સાચું છે. ઇટ ઇઝ એ બસ, તે બસ છે, ખોટું છે. ધીસ ઇઝ, ધીસની જોડે ધીસ, ધીસની જોડે ધીસ જ વપરાય, ખાસ ધ્યાન રાખજો. ટોમેટો, વોટ ઇઝ ધીસ, શું છે? જો હું બતાવું છું ધીસ, તો ધીસ ઇઝ એ ટોમેટો, આ ટોમેટો છે. ઇટ ઇઝ એ ટોમેટો, તે ટોમેટો છે. ના હો, ધીસથી જ. તો આપણું આ ધીસવાળું વાક્ય સાચું છે. જ્યારે આ રીતે પૂછાય તો આપણે ચિત્રમાં ખાસ ધ્યાન રાખવાનું, મંકી ને ડોંકી બંને ધીસવાળા હોય, બંને ઇટવાળા હોય, તો પાછળના સ્પેલિંગ જોવાનું. જ્યારે ધીસ અને ઇટ બે વાક્ય હોય ત્યારે આપણે જોવાનું કે છેલ્લું કયું ધીસથી બંધ થયું છે, તો આપણે ધીસથી ચાલુ કરવાનું. હવે આવડી ગયા. હવે આવ્યો છે ઇટવાળું છે. વોટ ઇઝ ઇટ, શું છે? ઇટ છે તો રોઝ છે, એટલે કે ગુલાબ. ધીસ ઇઝ એ રોઝ, ના, ઇટ આપેલું છે છેલ્લે, તો ઇટ ઇઝ એ રોઝ. તો ઇટનું વાક્યવાળું ઇટથી ચાલુ થાય. હવે છે બોલ આપણી. વોટ ઇઝ ઇટ, શું આવ્યું છે? ઇટ. મેં અંડરલાઇન કરી છે, એનું કારણ છે કે તમે જ્યારે પરીક્ષામાં જ્યારે એના જવાબ કે આ પ્રશ્ન પૂછાય છે ત્યારે એના જવાબ લખવામાં કોઈ કન્ફ્યુઝન ના, કે હવે બે વાક્ય એક સરખા છે, હવે શું કરવું. પણ આપણે શું જોવાનું? છેલ્લું. ધીસ ઇઝ એ બોલ, ના, ઇટવાળું જોઈએ છે મારે તો. ઇટ ઇઝ એ બોલ, તે બોલ છે. કેળું, બનાના. વોટ ઇઝ ઇટ? ઇટ છે, ઇટ ઇઝ એ બનાના. અને ધીસ ઇઝ એ બનાના, ખોટું વાક્ય, ઇટ ઇઝ એ બનાના. કાગડો, ક્રો, ક્રો. વોટ ઇઝ ધીસ, આવી ગયા પાછું ધીસમાં. ધીસ ઇઝ એ ક્રો, આ કાગડો છે. ઇટ ઇઝ એ ક્રો, તે કાગડો છે. ના હો, ધીસવાળું છે. તો આપણે ધીસ ઇઝ એ ક્રો, યાદ રહી ગયા ને? ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન ત્રણ એ મેં અંડરલાઇન કર્યો છે, ખાસ ધ્યાન રાખજો, કોઈ ભૂલ પડે નહીં, કોઈ ભૂલ પડે નહીં, તેની ખાસ ધ્યાન રાખી જોયું તમે. હવે જોઈએ પ્રશ્ન ત્રણ બી. ઉદાહરણ પ્રમાણે, એક્ઝામ્પલ, હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો મેં જ્યારે યુનિટ ટુમાં શીખવાડ્યું કે આઈ અને યુ જોડે શું આવે છે? હેવ. આઈ અને યુ જોડે શું આવશે?
है बाकी बधाना આગળ હેઝ આટલું યાદ રાખવાનું આઈ અને યુ હેવ આઈ અને યુ હેવ બાકી બધામાં હેઝ લખીશું એક્ઝામ્પલ વાંચીએ મીના ખાલી જગ્યા અ બેગ તો મીના સ્ત્રી છોકરા છોકરી અને વસ્તુ માટે હેઝ પરીક્ષા મેં પાઠ સમજાવ્યો ત્યારે મેં તમને શીખવાડ્યું હતું પછી આઈ એટલે હું ખાલી જગ્યા આઈ અને યુ જોડે હેવ બસ આ યાદ રાખજો તો આઈ ખાલી જગ્યા અ ડસ્ટર તો શું આવશે હેવ યુ યુ આપ્યું હોય તો પણ હેવ અને આઈ પણ આપ્યું હોય તો પણ હેવ આઈ યુ ખાસ ધ્યાન રાખવાનું છે મારે કોઈ ભૂલ ના પડે તમારે ખાસ ધ્યાન રાખવાની છે આઈ હેવ આઈની જોડે હેવ ધ કાઉ કા ગાય ધ કાઉ ખાલી જગ્યા હોર્ન્સ તો એની જોડે આવશે હેઝ યુ યુ આવી ગયો યુના જોડે શું આવશે આપણો હેવ યુ ખાલી જગ્યા અ ચોક તો હેવ રામ ખાલી જગ્યા અ પેન તો હેઝ આવશે શી ખાલી જગ્યા અ કેટ તો હેઝ આવશે ધ મંકી ખાલી જગ્યા અ ટેલ વાંદરાની પૂંછડી તો હેઝ આવશે અ સ્ક્વેર ખાલી જગ્યા ફોર સાઇડ તો હેઝ આવશે ખાલી જગ્યા ગીતા ખાલી જગ્યા અ પેન્સિલ તો હેઝ દરેક ખાલી જગ્યા ખાસ ધ્યાન રાખવાની આઈ અને યુમાં હેવ બાકી બધી ખાલી જગ્યામાં હેઝ આવશે આ ખાસ ધ્યાન રાખવાનું એટલે તમને આવડી જશે કોઈ ખાલી જગ્યામાં ભૂલ પડશે નહીં હવે આપણે આગળ જોઈએ ચલો આ તો આપણે બાલમંદિરમાં શીખ્યા એવું લાગે છે હે ને આવી ગયા પાછા આપણે તો બાલમંદિરમાં લો પ્રશ્ન 3C સૂચવ્યા પ્રમાણે જે સૂચન આપ્યું હોય એ પ્રમાણે કરો લો બાલમંદિરમાં અમે ભણતા હતા તમે ત્યારે આવ્યું હતું કે એ ઉપર ગોળ કરો શોધીને બી ઉપર ગોળ કરો એ જ રીતે ચલો એમ ઉપર ગોળ કરવાનું છે એમ ફરતે ગોળ કરો તો આ એમ પછી આ એમ આ સ્પેલિંગમાં એ રીતે પછી ડબલ્યુ તો આઈ રહ્યો ડબલ્યુ ડબલ્યુ ઉપર ગોળ કરવાનું વાય તો વાય ઉપર ગોળ કરીશું બરાબર ગોળ કરવાનું બધા હું કરીશ નહીં તમારે જાતે કરવાના રહેશે હું બધા જવાબ શીખવાડીશ નહીં બરાબર આ રીતે ગોળ કરવાના છે વી તો આ અને આઈ રહ્યા બે વી બરાબર આ શું છે એલ તો આમાં બી યુ એલ આઈ રહ્યો એલ આમાં એલ ઈ એ એફ તો આ એલ ઓ તો આઈ રહ્યો ઓ પછી છે સી તો આમાં સી આઈ રહ્યો પછી આ આઈ રહ્યો બીજો સી ગોતીને આપણે ગોળ કરી દેવાનું હવે ટીમાં તો ચલો ક્યાં છે ટી આઈ રહ્યો બેટમાં ટી એ બી એલ ટેબલમાં આવી રહ્યો ટી આપણે રાઉન્ડ આમ ગોળ કરીશું દરેકમાં બરાબર હવે છે એસ હવે ચલો એસ ક્યાં છે આવી રહ્યો આમાં છે એસ હા આવી રહ્યો ને બરાબર એફ તો આ રહ્યો એફ અને આ રહ્યો એફ બરાબર ડી તો આ રહ્યો ડી અને ક્યાં છે આ રે ડી આવી રહ્યો ડી મેં પોઈન્ટ કર્યા છે એટલે તમારે આમ ગોળ કરી દેવાનું પછી ચલો જી ભાઈ જીને ગોતીએ જી છે તો ટી આઈ આવી રહ્યો જી ટાઈગરનો સ્પેલિંગ છે આ ગોટ આવી રહ્યો જી એન એન ક્યાં છે આવી રહ્યો આમાં ક્યાં છે એન આવી રહ્યો એચ હવે આમાં ક્યાં છે એચ આ છેલ્લે છે લો અને આમાં શરૂઆતમાં એચ આપી દીધું છે કે આમાં ક્યાં છે કે આવી રહ્યો આમાં કે આવી રહ્યો હવે છે આર ક્યાં છે આર આવી રહ્યો અને અહીંયા આ રહ્યો આ રીતે આપણે ગોળ કરવાના છે આમ ગોળ કરીશું ખબર પડી ને હવે આગળ જોઈએ આકાર જોઈએ આકારો આપણે શીખ્યા હતા ચોરસ ત્રિકોણ લંબચોરસ અને ગોળ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખવા
ઓપ્શન આપેલા છે એમાંથી સાચો હોય સ્પેલિંગ એ આપણે અહીં લખીશું. આ શું છે? ચોરસ. ચોરસને સ્ક્વેર કહી શકે, રેક્ટેંગલ તો સ્ક્વેર. આ છે આપણું ત્રિકોણ. ત્રિકોણને સર્કલ કહી શકે, ટ્રાયંગલ. સર્કલ એટલે ગોળ, ટ્રાયંગલ એટલે ત્રિકોણ. આ શું છે? લંબચોરસ. સ્ક્વેર, સ્ક્વેર એટલે તો ચોરસ છે, તો રેક્ટેંગલ. આ છે ગોળ ગોળ વર્તુળ. સર્કલ કહીશું કે ટ્રાયંગલ. સર્કલ એટલે ગોળ, ટ્રાયંગલ એટલે ત્રિકોણ, તો આપણું સર્કલ. આ સ્પેલિંગ લખીએ ત્યારે અહીં જોવાના કે આર પછી ઈ પછી તમે ટી લખી દો, વચ્ચેનો સી ખપાઈ ગયો તો સ્પેલિંગ ખોટો. તો સ્પેલિંગ જોવાનો અને સાચો લખવાનો, એક એક અક્ષર જોઈને લખવાના, એક એક અક્ષર જોઈને લખવાના. ઓહો, આપણું ફેમિલી વિશે આવી ગયું. પ્રશ્ન છે આ એ, ગુજરાતી શબ્દોમાં અંગ્રેજી નામ કૌંસમાંથી શોધીને લખવાના છે. આપણે મેં તમને સ્પેલિંગો મોઢે કરવાના કયા હતા ને, કે ફેમિલીના સ્પેલિંગો મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી પત્ની ભાઈ માસા દીદી એ બધાના સ્પેલિંગો તમે મોઢે કરજો. તો તમારે કોઈ આપણને જ્યારે અંગ્રેજીમાં કંઈ પ્રશ્ન પૂછે તો આપણે એનો જવાબ આપી શકીએ, આપણી કોઈ ઇન્સલ્ટ થાય નહીં. આપણને એમ કે તમારા એમ કીધું હોય કે તમારી સિસ્ટરનું નામ સોલો આવે, સિસ્ટર જ ખબર ના હોય સિસ્ટર એટલે શું થાય, તો આપણે પાછા કન્ફ્યુઝ થઈ જઈએ. ના પણ મને તો ખબર છે મારી સિસ્ટર એટલે દીદી એટલે કે બહેન થાય, તો આપણે ફટાકથી કહી શકીએ છીએ. મેં તમને યાદ કીધું હતું, વાઈફ, હસબન્ડ, સન, મધર, ફાધર, ગ્રાન્ડફાધર, ડોટર, ગ્રાન્ડ મધર, આન્ટ, અંકલ, બ્રધર અને સિસ્ટર. તો ચલીએ માતા. ઉપર સ્પેલિંગનો કૌંસ તો આપેલો જ હશે, જાતે આપણે લખવાના રહેતા નથી, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને જ લખવાનું છે. એટલે કોઈ જાતની ઉતાવળ કર્યા વગર સ્પેલિંગ જોજો અને પછી જવાબ લખજો, ઉતાવળ કરતા નહીં. માતા તો મમ્મી, માતાને ઇંગ્લિશમાં શું કહીશું? મધર. તો આવી રહ્યું મધર, અહીં લખીશું મધર, એમ ઓ ટી એચ ઈ આર. પછી છે દીકરી, દીકરી એટલે ડોટર, આવી રહ્યું સ્પેલિંગ ડી એ યુ જી એચ ટી ઈ આર. હવે આ સ્પેલિંગ અહીં લખવાનું, હવે એમાંથી તમે યુ ભૂલી જાઓ તો પણ સ્પેલિંગ આપણો ખોટો ગણાશે, તો પણ આપણો સ્પેલિંગ શું થશે? ખોટો ગણાશે. તો માટે ખાસ ધ્યાન રાખવાનું. પછી શું છે? પિતા, પપ્પા તો ફાધર, એફ એ ટી એચ ઈ આર લખીશું ફાધર. દીકરો એટલે સન, એસ ઓ એન લખીશું, એસ ઓ એન. દાદી, ગ્રાન્ડ મધર ક્યાં છે? આવી રહ્યું ગ્રાન્ડ, જી આર એ એન ડી એમ ઓ ટી એચ ઈ આર, મોટો સ્પેલિંગ છે, ભૂલ ના પડે તે ખાસ ધ્યાન રાખજો. દાદા, ગ્રાન્ડ ફાધર ક્યાં છે? આવી રહ્યું જી આર એ એન ડી એફ એ ટી એચ ઈ આર, ગ્રાન્ડ ફાધર. કાકી, આંટ, આવી રહ્યું એ યુ એન ટી, સૌ સહેલું નાનું સ્પેલિંગ છે એ યુ એન ટી. માસા, અંકલ, આંટીના બાજુમાં જ છે આંટની, યુ એન સી એલ ઈ, સ્પેલિંગ ભૂલ ના થાય ધ્યાન રાખજો. ભાઈ, બ્રધર ક્યાં છે? ક્યાં છે? ચલો ગોતો, હવે હું બધા ના ગોતું. આવી રહ્યો બી આર ઓ ટી એચ ઈ અને છેલ્લે આર, ભૂલી ના જવાય. બહેન, સિસ્ટર, એસ આઈ એસ ટી ઈ આર. પત્ની, પહેલા જ વાઈફ, ડબલ્યુ આઈ એફ ઈ, પતિ. હસબન્ડ, એચ યુ એસ બી એ એન ડી. આ રીતે આપણે દરેકને ઉપર કૌંસમાંથી જોઈને લખીશું. ચલો હવે જોઈએ આગળ પ્રશ્ન ચાર બી, ક્વેશ્ચન ફોર બી. જમ્બો મીટ મોન્ટી, જમ્બો મોન્ટીને મળ્યો. વાર્તાના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા
પૂરો ખાલી જગ્યાના કૌંસ આપેલા છે, આપણને ખબર છે તોફાની જમ્બો વાંદરા મોન્ટીને મળવા ગયો. અ મંકી ઇઝ ખાલી જગ્યા ઓન ધ બનાના ટ્રી સિટિંગ કે સ્લીપિંગ, શું કરતો હતો વાંદરો, સૂઈ રહ્યો હતો આપણો વાંદરો, તો સ્લીપિંગ. બીજી ખાલી જગ્યા જોઈ, ખાલી જગ્યા હેઝ એ ડ્રમ, ડ્રમ કોના જોડે હતા, જમ્બો કે મોન્ટીઝ, આપણા તોફાની જમ્બો. પછી શું છે, ચલો, જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ રિવર કે મિડલ, પાઠ દરમિયાન જોયું તું કે જમ્બો સર્કસમાં ઊભો હતો, રિવર એટલે કે નદી, મિડલ એટલે વચ્ચે, વચ્ચે ઊભો હતો ને બે બીજા હાથીઓના બચ્ચાના. ચોથી ખાલી જગ્યા જોઈએ મિત્રો, જમ્બો ઇઝ ખાલી જગ્યા ઇન ધ મિડલ સ્ટેન્ડિંગ કે સિટિંગ, ઊભો હતો કે બેઠેલો હતો, ઊભો હતો ડ્રમ ઉપર, જોયું તો ને હાથમાં ડ્રમ લઈને સ્ટૂલ પર, તો આપણો જમ્બો સ્ટેન્ડિંગ હતા. જમ્બો ઇઝ ગુડ, ડાયો હતો ના, નોટી, નોટી એટલે તોફાની હતો, જોયું તું ને હાથમાં બેલ પકડીને દોડે છે કેળા ખાવા. જમ્બો ઇઝ એ હંગરી એટલે ભૂખ્યો, સેડ એટલે દુઃખી, શું હતો એને ભૂખ લાગી હતી, તો શું આવશે, હંગરી. એક એક ખાલી જગ્યા વાંચવાની અને પછી જ એમાં સાચો યોગ્ય શબ્દ લખવાનો રહેશે. જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ ખાલી જગ્યા ડ્રમ, તે પકડીને દોડ્યો, ડ્રમ પકડીને એનું વગાડવાનું કે બેલ્સ પેલી ગળામાં બાંધેલી ઘોંટડીઓ કે જેનો અવાજથી બધા જાગી ન જાય, તો બેલ્સ. આગળ જોઈએ, જમ્બો ઇઝ ખાલી જગ્યા ધ બેલ, લો ખાલી જગ્યા ઉપરના જેવી જ છે, હોલ્ડિંગ એટલે પકડીને દોડ કે જેના અવાજે બધા જાગી જાય, રિંગિંગ એટલે જોર જોરથી વગાડી જાય તો ખબર પડી જાય કે આપણા જમ્બો ભાઈ તો સર્કસમાંથી ચૂપચાપ ઉપડી ગયા છે, તો એને સર્કસવાળા ભાઈઓ પકડી લે ને. તો ખાસ ખાલી જગ્યામાં ધ્યાન રાખવાનું, વાંચવાની ખાલી જગ્યા, પછી એના સાથે યોગ્ય શબ્દ આવતો હોય એ જ લખવાનો, અને સ્પેલિંગ કોઈ રોઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખીશું. હવે આગળ જોઈએ, ચલો નવમી ખાલી જગ્યા શું છે, જમ્બો ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી શેકિંગ, હલાવું, ક્લાઇમ્બિંગ એટલે ચડવું. હવે જમ્બો પેલા ઝાડ જોડે શું કરતો હતો, ઉપર ચડી ગયો હતો, અરે ના હો, ચડાય ઉપર ઝાડ પર, હાથથી ઝાડ પર ચડી શકે ના, ખાલી એ હલાવી શકે, તો હા હલાવવાને આપણે શું કહેવાય, શેકિંગ. જમ્બો ઇઝ ખાલી જગ્યા થોટ ધ ટેન્ટ, તે ટેન્ટની બહાર શું કરતો હતો, કૂદતો હતો, જમ્પિંગ, લુકિંગ એટલે જોઈ રહેતો, જોતો હતો ને કે કોઈ જાગતું તો નથી ને, હું ભાગવાનો છું ખાવા માટે, એટલે તો લુકિંગ આવશે. જમ્બો ઇઝ ખાલી જગ્યા અવે, લુકિંગ જોઈ રહ્યો હતો કે રનિંગ દોડી રહ્યો હતો, ક્યાં દોડતો હતો રસ્તા ઉપર, તો રનિંગ આવશે. ઓલ આર સ્લીપિંગ કે સ્ટેન્ડિંગ, બધા શું કરી રહ્યા હતા, સ્લીપિંગ કે સ્ટેન્ડિંગ હતા, સૂઈ રહ્યા હતા કે ઊભા હતા, સૂઈ રહ્યા હતા, ત્યારે જ આપણા જમ્બો ભાઈ ભાગ્યા હતા ને, સ્લીપિંગ. જમ્બો ઇઝ એન્ડ શું હતા, એલિફન્ટ હતા કે ડોગ, હાઉ સેલ્લી ખાલી જગ્યા પરીક્ષા દરમિયાન પૂછાઈ જાય તો મજા આવી જાય, એલિફન્ટ, પણ એલિફન્ટ લખો, સ્પેલિંગમાં કોઈ ભૂલ ના પડે ખાસ ધ્યાન રાખજો, બહુ ડાયાબા બધું આવડે એમ કરીને કોઈ સ્પેલિંગની ભૂલ ના કરતા, ખાસ કરીને પરીક્ષા દરમિયાન આ જ થાય છે કે તમને બધું જ આવડતું હોય છે પરંતુ તમે લખવામાં લોચા કરો છો, ખાસ ધ્યાન રાખજો. મોન્ટી ઇઝ એ મંકી કે માઉસ, અરે ઉંદર હતો કે વાંદરો હતો, ઉંદર વિશે તો આખા પાઠ દરમિયાન આવ્યું જ નથી, એટલે આપણે શું લખીશું, મંકી. આપણો ખાલી જગ્યા હું તમને કેમ કહું છું, આ ખાલી જગ્યા ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આ પરીક્ષામાં પૂછાય છે, અને જ્યારે આમાં શું છે કે આપણે પાઠ ભણ્યા છે એમાંથી આવેલ છે, જ્યારે આપણે એવું ખબર હોય કે આવી ખાલી જગ્યા હોય, ચિત્ર જોઈને લખવાનું હોય તો આપણે ફટાકથી લખીએ, જ્યારે પણ આ પાઠ એના ઉચ્ચાર સમજી અને યોગ્ય શબ્દ યોગ્ય વિકલ્પ જ મૂકીશું. હવે જોઈએ પ્રશ્ન ચાર સી. ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા ક્રિયાપદો, જે આ કૌંસમાં આપેલા છે ને ક્રિયાપદો, એની જગ્યાએ આયનજી લગાવો, એના પછી આયનજી સાથે લખી ખાલી જગ્યા પૂરો. આ સ્પેલિંગ લખવાનો અને પાછળથી આયનજી લખવાનું, પાછળ આયનજી
લખવાનું, સ્પેલિંગ આખું લખવી અને પછી આઈએનજી લખવાનું, ભૂલ થાય ને જોઈને જ લખવાનું છે, પરંતુ પાછળ આઈએનજી લગાવવાનું. જો એક્ઝામ્પલ ઉદાહરણ આપેલું છે, રાજ ઇઝ ખાલી જગ્યા ધ છે, પુશ લખી દીધું અને આપણું આઈએનજી પણ અહીં લગાવી દીધું. ખાસ ધ્યાન રાખવાનું, આઈ એમ ખાલી જગ્યા ઓકાઈ ફ્લાય લખીશું અને આઈએનજી. આમ પહેલાં આપણે ફ્લાય અને પછી એનો આપણે આઈએનજી ફરજિયાત લખીશું. દરેક ખાલી જગ્યા કૌંસ લખવાના અને સાથે આઈએનજી જોડી દેવાનું ક્રિયાપદો. આઈ એમ ખાલી જગ્યા માય ટીથ બ્રશ, પછી પાછળ લખીશું આઈએનજી બ્રશિંગ. સોનલ ઇઝ ખાલી જગ્યા ધે, શું છે, સ્ટેન્ડ, પછી અહીંયા આઈએનજી લખી દઈશું સ્ટેન્ડિંગ. સોનલ ઇઝ સ્ટેન્ડિંગ ધેર. પછી છે ચોથા નંબરની ખાલી, હર્ષા ઇઝ ખાલી જગ્યા ટુ સ્કૂલ ગો, આઈએનજી ગોઈંગ. જો આ રીતના સ્પેલિંગ નીચે જવાબ આપેલા છે, પરીક્ષામાં ના આપી તમારી ભૂલ ન થાય જોજો. જોઈએ પાંચ નંબરની ખાલી જગ્યા, તારક ઇઝ ખાલી જગ્યા અ બુક, પહેલાં ચલો હું એ રીડ લખી દીધું, પછી આપણે શું લગાવવાનું છે, આઈએનજી, બરાબર. સ્પેલિંગ આખું જોઈ લેવાનું કે હા આર ઈ એ ડી આઈએનજી આવી ગયું, એ રીતે લખવાનું. ધ કેટ ઇઝ ખાલી જગ્યા ઓન ધ મેટ સ્લીપ, સ્લીપ લખીશું, આઈએનજી લખીશું સ્લીપિંગ. વી આર ખાલી જગ્યા એપલ, ઈટ આપેલું છે તો આઈએનજી લખીને શું થશે, ઈટિંગ. વી આર ઈટિંગ એપલ, ખાઈ રહ્યા છીએ અમે. ધ બોય આર ખાલી જગ્યા વાતો, ટોક, વાત, ટોકિંગ, વાતો કરી રહ્યા છે, તો અહીં લખીશું ધ બોયઝ આર ટોકિંગ, ટી એ આઈ કે, ટી એ એલ કે, ટી એ એલ કે, અને પાછળ આઈએનજી લખી અને ખાલી જગ્યા આ રીતે ટી એ એલ કે, ખાલી જગ્યા આખી આવી ગઈ સંપૂર્ણ. પછી આપણું આઈએનજી, પછી જોઈ જોઈને આઈએનજી પણ લખી દઈશું. આખી ખાલી જગ્યા લખવાની, આઈએનજી મૂકવાનું, ભૂલ ના પડે એની ખાસ ધ્યાન રાખજો. તો અહીં આપણે અસાઇનમેન્ટ સંપૂર્ણ પૂરું થયું. હવે ભાગ બેનું આપણે લેસન મેળવી લઈએ. કઈ રીતે લખવાનું છે હું તમને બતાવી દઉં. ભાગ એકમાં આપણે પ્રશ્ન એક અને પ્રશ્ન બે લખ્યા. હવે ભાગ ત્રણમાં જોઈએ શું શું લખવાનું છે. તો ચલો શાંતિથી સાંભળજો અને ભાગ ત્રણ, ભાગ બેમાં પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર કઈ રીતે લખવાનો હું તમને સમજાવી દઉં. તો હેડિંગ મારીશું, પછી પ્રશ્નનું એક કરી, વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ એ કાઇટ. વોટ ઇઝ ઇટ, ઇટ ઇઝ એ કાઇટ, સામે જવાબ જ લખીશું, નીચે જવાબ જ લખીશું, બીજું કશું લખીશું નહીં. કૌંસ લખવાના નહીં, સામે સાચો જવાબ જ લખવાનો. આ જ રીતે કૌંસ લખીશું. આમાં ખાસ ધ્યાન રાખજો, મેં તમને શીખવાડ્યું તું ધીસ હોય અને ઈટ હોય તો વાક્યમાં કઈ રીતે લખાશે એ ખાસ ધ્યાન રાખજો. લખીશું પ્રશ્ન ત્રણ બી, હેઝ, હેવ કઈ રીતે વપરાય છે આપણે જોયું. પ્રશ્ન ત્રણ બી લખીશું. પ્રશ્ન ત્રણ સી, તો મજા આવી જાય, ગોળ 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 કરીશું. એમાં સીમાં આકારો દોરી અને એમાં સાચો જ જવાબ લખીશું, સામે કૌંસ લખવાના નહીં, સામે જે જવાબ આવતો હોય એ જ લખીશું. કે જે રીતે, ચલો અહીંયા એક બતાવી દઉં છું. કૌંસ લખવાના નહીં, સાચા જવાબ આવતા હોય એ જ લખવાનું. ટ્રાયંગલ, રેક્ટેંગલ અને સર્કલ, સ્પેલિંગ જોઈ નહીં લખીશું, આ લખવાનું નહીં. પછી પ્રશ્ન ચાર એ લખીશું, આ કૌંસ એ લખવાનો નહીં, કૌંસ નહીં લખીએ, માત્ર આ જ લખીશું, કૌંસ નહીં લખીએ, બરાબર. ડાયરેક્ટ બધા આટલે સુધી આ લખીશું. બાર પ્રશ્ન ચાર બી, બધા ખાલી જગ્યાઓ લખીશું, કૌંસ લખવાની જરૂર છે નહીં.
પછી લખીશું પ્રશ્ન 4C, એમાં કૌંસ લખવા પડશે, આમાં લખવા પડશે, આ લખવા પડશે, દરેકે આ લખવું પડશે અને પાછળ આઈએનજી મૂકતા રહીશું. તો તમને લેસન કરવાની ખબર પડી ગઈ ને. સૌ સહેલું ઇંગ્લિશનું અસાઇનમેન્ટ છે, પરીક્ષામાં તમને 40માંથી 40 આવશે જ. તમે જો ભૂલ નહીં કરો તો અંદરથી જોઈને જ બધું લખવાનું છે, તો તમારે આસાનીથી સહેલાઈથી 40માંથી 40 આવશે. તો આપણે આખું અસાઇનમેન્ટ ભાગ 1 અને ભાગ 2 સંપૂર્ણ રીતે અંગ્રેજી વિષયના ચોપડામાં લખીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા દરમિયાનની આ તૈયારીઓ છે, તો માટે ખાસ લખજો અને એનો અભ્યાસ અને એનું વાંચન કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું આગળના ભાગમાં.